એનો એ એક કોરડો એમાં બે જણા પડ્યા હતા અને મંદિરનું કામકાજ કર્યા કરે સેવા ભાવી ખરા બે પાછા ફળિયા વાળી નાખે ને વાસીદા વાળી નાખે ને ગાયું દોઈ નાખે ને ભક્તોને જમાડે એ ખરા પાછા ત્રીત્રી વરના વાણા વાઈ ગયેલા પણ બેમાંથી એક એના હક પણ થાય નહીં કારણ કે આમ પાછો એનો દેખાવ જુઓ તો ભમરીના દર જેવા ફોળના અને ભેખડ માથે ક્યાંક ક્યાંક દરોડી ઉગી હોય ને એવા માસાના વાળ એકવાર નટો તો આમ માછું નાખીને બેઠેલો ને એમાં ભેંસ આવીને ડેબો મંડી કસવા એટલે આવા બેયના દેખાવો અને હોળી ધૂળેટી હોય ને એ ગામની ઉતાણીઓ ટપી જાય બોલો હળી કાઢીને ટામુખ અને બછલ ખજૂર ઠળી આવવાથી ખાઈ જવી આવી શરતો લગાડીને એમાં એ બાર કોડીમાં હુતીલા ચોરને કમર હોજીએ એને એમ થયું કે આમાં કંઈક ફેરો કરી હવે અંધારું આવડાને ને તો દીવાનો હિમાયત નમરે તો એ હુતીલા એમને એમાં જટાના શરીરમાંથી આનો હાથ પીર્યો ચોરનો એમ કે ચાવી બાવી ક્યાંકથી મળે તો આપણે પછી ખોડીને લઈને નીકળી જઈએ જટાના શરીરમાંથી આમ હાથ મીડ્યો ને ફરવાય એમાં જટો ખુશ થઈ ગયો બોલ અને હરખના આહુડ આવી ગયા અને પડ્યો પડ્યો કે નટા મને કોક હાથ ફેરવે નટો કે તને ફેરવી લે એટલે કહેજે મને ફેરવે તોડ ભાગી ગયો પછી આવડા કે એટલે હા અમને ધોળા દઈએ નથી જડતું એ તને રાતે જડશે આવો આ બેના જીવતર અને સેવું એમાં એવું કે પછી અમુક વર્ષે નટાને જટાને એમ થયું કે આમના આખું ક્યાં સુધી કાઢું આપણે ચાર ધામની જાત્રા કરી અને કાયાનું કલ્યાણ કરી કાંઈક તો કરી એટલે નીકળી પડ્યા બેન એક ગામ આવ્યું ગામ તો અજણ્યું હતું પણ એમાં બે જણા દાખલ થયા ભૂખ્યા તો થયા હતા એટલે ડોશીમાનું એક ઘર હતું ત્યાં જઈને એને કીધું એમ જાત્રાળું છીએ ભૂખ્યા થયા છે અજાણું ગામ છે માડી રોટલો ખવરાવું માડી એ દયાળુ હતા એ કે રોટલો રોટલા ખવરાવું તમને સારી રીતે પણ દળણું તમારે દળવું પડશે કારણ કે બાજરો છે ઘંટી છે તે બે જણા ઘંટીમાંથી ગોઠવી ગયા દેરાની જેઠાણી ગોઠવાય એમ અને બાયમાણા ઘંટી ફેરવે ગીત ગાય એની હર્યાને જાણ ઘંટી ફેરવે એમાં હાથી ગોડાનો ફેરવો બે એવી ઘંટી ફેરવી એવી ફેરવી ને કે મૂકી દીધો તોય ફેર્યા કરે એમને દસ પંદર મિનિટ સુધી અને દોરાવા પાણો ઉતારી નહીં પછી નટાએ જટાને પૂછ્યું કે લે હવે કેટલું કર્યું બાકી તો જટો કહેશ તો હું ઓળ તો તને ખબર હોય ને ત્યારે શું નથી ઓરતા કે શું નથી બે માંથી એક ઓર્યું નહીં ઘંટી એમને ફેરવી ગયો ઘણી વાર આવું થાય તો માણસ જીવતરની ઘંટીઓ ફેરવે ને ઓરવાનું જ રહી જાય પછી માડીએ ખીચડી કરીને ખવડાવી બે ને વળી ગયા પણ એક ગામમાં શ્રાદ્ધનું જમણવાર હતું એમાં પંગતમાં બે ગયા મોટો વરો હતો એટલે એ લોકોનો વાંધો નહોતો આમાં પચી પચા વધત દયાળું માણસો હતો એ બેને હારી પટ જમાડ્યા માટલું ભરીને હારે લાડવા એ પાકે જાતરાઈ જાઓ છો ને લેતા જાઓ રસ્તામાં ક્યાંક ભૂખ્યા થાય તો ખાઈ લે એમાં એક ધરમશાળા આવી અને ધર્મશાળામાં નટો જટો બે રોકાણ હા બેમાં નટો ને એ ઉસ્તાદ ખરો જેટો થોડોક બોળો માણસ પણ એ હાવ પાછો એવો બોળો નહીં આ જટો નટો ધારતો તો તે નટાને શું વિચાર આવ્યો કે મરાળાનો હાર લાડવા તો છે પણ અત્યારે ખાવાના બદલે ખવારમાં જો ખાઈ ને તો વધુ સારું રહે અને એને એમ કે આ જટાને નો ભાગ આપવો પડે ને હું એકલો જો ખાઈ શકું તો એથી સારું એટલે નટાએ વળી જટાને કીધું કે જો જટા આપણે એમ થયું બપોરે કેટલું ખાધું એટલે લાડવા એમને એમ રહેવાનું અને રાતે જેને હારામાં હારું સપનું આવે ને એ પછી હવારમાં લાડવા ખાય એમ નક્કી કરી એમ એવી વાત નક્કી કરી જટો કે કાંઈ વાંધો નહીં તમને એમ ઠીક લાગતું હોય તો આપણે એમ કર્યું એટલે એ તો મૂકી દીધું માટલું ને બે જણા હોઈ ગયા નટો તો ઉસ્તાદ હતો તેને આમ બધું ગોઠવી નાખેલું કે સપનામાં શું શું કહેવું અને જટાને એવી કાંઈ ચિંતા નથી તો ઘટ સુઈ ગયો હવાર પડ્યો ને એટલે આને ઉતાવળ હતી એટલે નટાએ ઉઠાડ્યો એને ચા પાણી પી ક્યાંક જઈને પછી બેઠા નિરાજ એને કીધું કે હવે એમ કર તું સપનાની વાત કર એટલે કરતો નટાને કે તું કર ને ભાઈ અમે તો તું ભાગશાળી છો તને સારા સપના આવે અમારું તો ઠેકાણું નહીં કર એટલે નટો કે હું હું તો ઘસ ઘસાટ હું તો ત્યાં તો ઇન્દ્રલોકમાંથી દેવરાજ ઇન્દ્ર મોકલેલા બે દેવદૂતો આવ્યા મને ઉઠાડ્યો ને પ્રણામ કરીને ઊભા રહ્યા કે પધારો અમે વિમાન લઈને આપને લેવા આવ્યા છે દેવરાજ ઇન્દ્ર આપને યાદ કરે એ હું તો પછી ઉઠ્યો અને દેવરાજ ઇન્દ્રના વિમાનમાં બેઠો બોલ ખરે હરે હરે રે હરે કરતું ઉપડ્યું અને સ્વર્ગમાં જઈને રહી જાઓ ઉચરું એરો ડ્રમમાં એ મને લઈ ગયા પહેલો તો અને પછી દેવરાજ ઇન્દ્રે પોશાક મોકલાવ્યો એવો કિંમતી પોશાક ધોતીને આભૂષણો જ નકરા માથે મોગટના હું તો સજ્જ સજ્જ થઈને ગયો ને ત્યાં કે પહેલાં જમી લે દેવરાજ ઇન્દ્રની પડખે મારું બાણું પાડ્યું બાજોઠ માથે હોનાના થાળ આવ્યા ને એમાં મેસબને મોહનતાને મગજને અડગ્યાને જાંબુને બાસુંદી ને બરફીને સોમ મિષ્ટાન આવ્યા કેટલી જાતના તો શાક આવ્યા પાછી રોટલીઓને મરચા ને અથાણાને અને ઉર્વશીને મેનકાને રમવાને એ મંડી પીરસવા અને હું તો એવો ધરાણો ત્યાં જ્યાં કહું ત્યાં ઉર્વશી ક્યાંક ના આવે આ જાંબુ તો ખાવું જ પડશે વળી મેનકા આવે કે બાસુંદી તો મારા વચ્ચે ખાધા વગર છૂટકું નથી મને પહેલાં ખૂબ ખવડાવ્યો અને પછી દેવરાજ ઇન્દ્રના દરબારમાં લઈ ગયા ત્યાં ઇન્દ્રભાઈ મારું સિંહાસન નખાયું અને ત્યાં હું આમ બેઠો અને ગંધરોએ ગાન શરૂ કર્યા જાત જાતના અપ્સરાઓએ જે નૃત્ય કર્યા મેનકાને રંભાને ઉર્વશીને એવા નૃત્ય પણ હાજો કહું જતા મને મંડ્યા ઝોલા આવવા એટલે મેં તો કીધું દેવરાજની અંદરને માફ કરજો આપનું આવું આટિસ છે અને આ નટારમ જોઉં પણ હવે મને ઊંઘ આવે દેવરાજે હુકમ કર્યો વળી દેવદૂતો લઈ ગયા અને મને પલ એવા મોટા પલંગમાં હોવરાવી દીધો ખસ ઘાટ હોઈ ગયો અને આંખ ઉઘડી ત્યાં જોયું એટલે આવું સપનું એવું બોલ તને કેવું સપનું એવું અરે જટો કે મને તો સપનાની ગીધાની વાત નથી હું તો સપનું હજી હું હું તો ને ત્યાં સપનામાં જમરાજ આવ્યા હા વિકરાળ ચહેરોને માથે મોગટ આમ ખંભે ગદાને પાડો હારે રાત્રી સોળ આંખોને અને જમરાજી આવીને હું તો હું તો ને એક ગદા વરગાડી તો હું તો પસારીમાંથી હેઠો પડ્યો હું આમ પગે લાગ્યો કે ભાઈ સાહેબ શું કામ લેવા દેવો વગાડનો નિર્દોષ માણાને દંડ દીવો ઓઠ કે એટલે હું તો પૂછ્યો લઈ ગયા માટલા પાણી લાડવા મંડ ખાવા મારાથી ન ખવાય વળી એક ગદા વરગાડી એટલે આપણે હું તો કાંઈ પછી બોલવા જેવું મારે રહ્યું ને હું મંડ્યો ખાવા માણસ કેટલાક ખાઈ ખાઈ ખાય ખાઈ લાડવા તમે પાડાને ખવડાવી દીધા એ પછી મારી જોઈને મંડ્યો રણકવા અને મારી મારીને ખવડાવ્યો વળી હું તો કહું હવે ભાઈ સાહેબ હું હું ન ખાઈ શકું અરે કેમ ન ખાઈ હક વળી સપાટ ઉગામે મેં વળી હું મંડો ખાવ તે બધાએ ખૂટી ગયા ને ત્યારે જમરાજે કેળો મૂક્યો જેમ વાત મીંડ્યો કરવા ને એમ નટો મીંડ્યો મળો પડવો જટાને કે તું હાચેને બધા લાડવા ખાઈ ગયો તારે જવું હોય તો અરે પણ તે લાડવા ખાધા તો મને કહેવું તો ખરું મને હાથ તો પાડવો તો અરે કે હું હાથ પાડી પાડીને મરી રહ્યો પણ તું એ વખતે બરાબર સરગમાં અને દેવરાજ ઇન્દ્ર પાણી બેસેલોની અપશરાઉ નાટારામ કરે ને એ તું હાભર કોઈ નટો મીંડો રોવા હું બધા લાડવા ખાઈ ગયો પછી જટાઈ એને કીધું જો ઓરડી માટલીમાં જોયા બધા એમને એમ જ છે પણ એક વાતનું ધ્યાન રાખજે કે ભાઈબંધને આ રીતે છેતરવાનો પ્રયાસ દી કરીશ નહીં જીવતરમાં મિત્ર એસા કીજીએ જશે સિરકો બાલ કાટ કાટ કે કાટીએ ફિર બી ને ખાલ આપણે બેને હારે ભાણું પાડવાનું નક્કી કર્યું તો એમાં તે વળી આવો દાખલો કર્યો જો એમને મકબંધ છે પછી નટો રાજી થઈ ગયો બે ભેગા થઈને બીજેથી લાડવા ખાતા આભાર ધન્યવાદ